નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં. તો આજે હું તમારી સાથે લસણની ચટણીની રેસીપી શેર કરીશ. આ લસણની ચટણી બનાવવી ખૂબ જ સહેલી છે અને વધારે પ્રમાણમાં બનાવી અને આપણે તેને સ્ટોર પણ કરી શકીએ છીએ અને જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો બહુ જ ઉપયોગી એવી આ લસણની ચટણી ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા દેશી લસણ લીધું છે અને થોડુંક આદું લીધું છે. તો લસણને આપણે ફોલી અને તૈયાર કરી લેવાનું છે, સાથે સાથે આદુની છાલ ઉતારી અને તેના પણ આપણે કટકા કરી લઈશું. તો આ આદુના કટકા અને લસણને મિક્સરની જારમાં નાખી થોડા થોડા નાખી અને આપણે પીસી લેવાના છે. વચ્ચે વચ્ચે આપણે તેમાં લાલ મરચાંનો પાવડર પણ નાખીશું જેથી તે સરસ રીતે તેમાં મિક્સ થઈ જાય. તો અહીંયા આપણી બધી જ ચટણી છે તે સરસ મજાની ક્રશ થઈને તૈયાર થઈ ગઈ છે. અહીંયા લસણને અને આદુને મેં આખું પાખું ખાંડ્યું છે, એકદમ પેસ્ટ નથી બનાવી, થોડું થોડું લસણ એમાં આખું પણ છે. તો આ રીતે આપણે તેને તૈયાર કરી લેવાનું છે. ખાંડણીમાં પણ તમે તેને ખાંડી શકો છો. અહીંયા એક કડાઈમાં મેં તેલ લીધું છે, તેલ 3-4 ચમચી જેટલું લીધું છે. હવે તેલમાં આપણે થોડીક જીરું નાખીશું. જીરું સરસ તતડી જાય પછી આપણે તેમાં થોડીક હિંગ નાખી દઈશું. હિંગ ઓપ્શનલ છે, તમને જો પસંદ આવે તો તમે નાખો. હિંગથી જે ચટણી બનશે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે આપણે જે ખાંડેલું લસણ અને આદુની પેસ્ટ છે તે તેલમાં નાખી દઈશું અને તેલ સાથે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે ચટણીને આપણે 3-4 મિનિટ સુધી તેલમાં ચડવા દેવાની છે. તો ચટણી છે તે આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી શકો છો. તો અહીંયા હવે આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. લાંબા સમય સુધી આ ચટણીને એરટાઇટ કન્ટેનરમાં રાખી અને તમે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ કોઈ પણ શાક બનાવવાનું હોય ત્યારે તેમાં તમે નાખી શકો છો. તો મિત્રો, તમને જો આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ